આજની આ કડીમાં અમે આપને મહાન ક્રાંતિકારી સ્વતંત્રતા સેનાની રાવ તુલારામ વિશે જણાવીશું. 1857ના ભારતીય સ્વતંત્રતાના પહેલા યુદ્ધના આ મહાન સેનાનીની આજે પુણ્યતિથિ છે. હરિયાણામાં નાયકના રૂપમાં બ્રિટિશ સેના સામે રાજ્યમાં લડાઈ લડી. રાવ તુલારામનો જન્મ 9 ડિસેમ્બર 1825ના રોજ રેવાડીના રામપુરા ઉપનગરમાં પૂરનસિંહ અને જ્ઞાનકૌરના ઘરે થયો હતો. એમણે 1839 થી 1857 સુધી 18 વર્ષો સુધી રેવાડી પર શાસન કર્યું. 1857માં મેરઠ અને અન્ય સ્થળોએ બળવો થયા પછી રાવ તુલારામ પણ બળવાખોરો સાથે જોડાઈ ગયા. એમણે દિલ્હીમાં બળવાખોરોની સૈનિકો અને અન્ય સાધન સામગ્રીની ભરપૂર મદદ કરી અને બળવા વખતે દક્ષિણ પશ્ચિમ હરિયાણાથી અંગ્રેજોને બહાર ધકેલવામાં થોડો સમય માટે સફળ પણ થયા. મે 1857ના રોજ રાવ તુલારામે પોતાના પિતરાય ભાઈ રાવ ગોપાલદેવ અને એમના સહયોગીઓના એક સમૂહ સાથે સ્થાનિક વહીવટદારને પદભ્રષ્ટ કર્યો. એમણે લગભગ 5,000 સૈનિકોની એક ટુકડી બનાવી અને રામપુરાના કિલ્લામાં બંદૂકો અને દારૂગોળો બનાવવાનું શરૂ કરી દીધું. રાવે દિલ્હીમાં અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ કરી રહેલા સમ્રાટ બહાદુર શાહ ઝફર અને અન્ય વિપ્લવી દળોની મદદ કરી અને એમને પુષ્કળ જરૂરી વસ્તુઓ સાથે 45,000 રૂપિયા મોકલ્યા. જોકે આ મદદ દિલ્હીને બચાવવામાં પૂરી ના પડી અને 20 સપ્ટેમ્બર 1857ના રોજ દિલ્હી પર અંગ્રેજોનું નિયંત્રણ થઈ ગયું. એ પછી તુરંત જ બ્રિગેડિયર જનરલ શોવર્સે રેવાડીમાં રાવ અને એમના સાથીઓ પર હુમલો કરવા માટે દિલ્હીમાં એક ટુકડીનું નેતૃત્વ કર્યું. શોવર્સે તુલારામને એક દૂત મારફતે સંદેશો મોકલાવ્યો કે જો તેઓ પોતાની બંદૂકો અને હથિયારો સાથે આત્મસમર્પણ કરી દે તો એમની સાથે હળવું વર્તન કરવામાં આવશે. પણ તુલારામે આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. બ્રિટિશ અધિકારીએ 10 નવેમ્બર 1857ના રોજ કર્નલ ગેરાર્ડના નેતૃત્વમાં એક મજબૂત સૈન્ય દળ મોકલ્યું અને રામપુરા કિલ્લો કબજે કરી લીધો. 16 નવેમ્બરના રોજ કર્નલ ગેરાર્ડ નારનૌલ ગયા, જ્યાં રાવ તુલારામના કાકાના દીકરા ભાઈ રાવ કિરસનસિંહના નેતૃત્વમાં બળવાખોર સેનાએ અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ કર્યું. તુલારામની સેનાએ અંગ્રેજોનો હિંમતથી સામનો કર્યો હતો અને અંગ્રેજોને વેરણ છેરણ કરી દીધા હતા. હુમલામાં કર્નલ ગેરાર્ડ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. ઘણા અન્ય બ્રિટિશ અધિકારી માર્યા ગયા અને અન્ય ઘવાયા. પણ બ્રિટિશ સેનાની તાકાત અને ભારે બોમ્બમારા સામે તુલારામની સેના લાંબો સમય ટકી શકી નહીં. નારનૌલની લડાઈ 1857ના વિપ્લવમાં સૌથી નિર્ણાયક લડાઈઓમાંની એક હતી. નારનૌલની લડાઈમાં નુકસાન અને વિનાશ સહન કર્યા બાદ રાવ તુલારામ રાજસ્થાન ચાલ્યા ગયા અને તાત્યા ટોપેની સાથે થઈ ગયા. પણ રાજસ્થાનમાં સિકરની લડાઈમાં તાત્યા ટોપેની સેના પણ અંગ્રેજો સામે હારી ગઈ. ત્યારબાદ રાવે બ્રિટિશો સામે ઈરાનના શાહ, અફઘાનિસ્તાનના અમીરાત દોસ્ત મોહમ્મદ ખાન અને રશિયાના સમ્રાટ એલેક્ઝાન્ડર દ્વિતીયની મદદ લેવા ભારત છોડી દીધું. અંગ્રેજોએ અવમાનના કારણે રાવ તુલારામની સંપત્તિ જપ્ત કરી લીધી. 23 સપ્ટેમ્બર 1863માં પૂરા શરીરમાં સંક્રમણ ફેલાવાને કારણે 38 વર્ષની ઉંમરમાં રાવ તુલારામનું અફઘાનિસ્તાનમાં કાબુલમાં મૃત્યુ થઈ ગયું. તેરી મિટ્ટી મેં મિલ જાવા ગુલ બનકે મેં ખિલ જાવા ઇતની સી હૈ દિલ કી આરઝૂ. રાવ પોતાના અંતિમ શ્વાસ સુધી બ્રિટિશ સામ્રાજ્યવાદ વિરુદ્ધ લડવા માટે ગઠબંધન બનાવવાનો પ્રયાસ કરતા રહ્યા. રાવ તુલારામની પુણ્યતિથિના ઉપલક્ષમાં રેવાડીના રામપુરામાં દર વર્ષે સપ્ટેમ્બરમાં 2 દિવસનો શહીદી મેળો ભરાય છે. રાવ તુલારામના સન્માનમાં ભારત સરકારે 23 સપ્ટેમ્બર 2001ના રોજ ટપાલ ટિકિટ કાઢી. રાવ તુલારામ જેવા શહીદોની નિઃસ્વાર્થ સેવા અને બલિદાનનું ભારત સદા ઋણી રહેશે.